કેમ છો બાળકો? મજામાં? આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 8 લેક્ચર 2 ફરી મળીએ છીએ. ત્યારે હવે આપણે જે અધૂરો પાઠ હતો ત્યાંથી આગળ લઈશું. જુઓ ભાષાંતર, સ્વામી સત્યદેવસ્ય વચનમ સુત્વા. સ્વામી સત્યદેવનું વચન સુત્વા સાંભળીને શાંત સ્વરેણ ગાંધી મહોદયઃ, શાંત સ્વરે ગાંધી મહોદયે દઈ અકથયત કહ્યું, ભવતા યદ ઉક્તમ તત સત્યમ અસ્તિ. આપે યદ જે ઉક્તમ કહ્યું તત તે સત્યમ સાચું અસ્તિ છે. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે યદ ઉક્તમ, ત્યાં સંધિ છૂટી પડશે. આપે જે કહ્યું, ઉક્તમ એટલે કહ્યું, હવે પછીના વર્ડ્સની અંદર પણ સંધિ છૂટી પડશે. તત વત્તા સત્યમ વત્તા અસ્તિ, તે સત્ય છે, આપે જે કહ્યું તે સત્ય છે. કિંતુ શું કીધું તું સ્વામી સત્યદેવે? કે અમે તો સંન્યાસી માણસો છીએ, સંન્યાસી માણસો છે, ભગવા વસ્ત્રો ધારણ કરે છે, તો મેં ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે, શા માટે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા તૈયાર થાવ? હવે સ્વામી સત્યદેવ આ બાબત, સ્વામી સત્યદેવને આ બાબતે ગાંધી મહોદય બરાબર સમજાવે છે અને આગળ કહે છે, કિંતુ ભગવાન સંન્યાસસ્ય ત્યાગમ કરો તું ઇતિ ન મામ આશ્રય, કિંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો ઇતિ એવો ન નથી, મમ વત્તા આશ્રય, મારો કહેવાનો આશ્રય, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો કહેવાનો મારો આશય નથી. ફક્ત શું કહે છે? કેવલમ, ફક્ત કાષાયણ વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગમ કરતું વદામિ, ત્યાગ કરવા માટેનું કહું છું. શું કહે છે? કે સંન્યાસનો ત્યાગ કરો એવું નથી કહેતો, ફક્ત ત્યાં જે બાહ્ય વસ્ત્ર તમે પહેરેલા છે એ બાહ્ય ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટેનું હું કહું છું. અહીંયા સૂતવા છે એ સંબંધકભૂત કૃદન છે, કરતુમ છે એ હેતવર્થ કૃદન છે. ગાંધી મહોદયસ્ય કથનમ, ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય, કહેવાનું તાત્પર્ય એટલે કે આશય, અજાણાના ન જાણતા સત્યદેવ સ્વામી સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચાર મુદ્રામાં સ્થિર મૌન ઉચ્ચ અવલંબત અને મૌન રહ્યા. આ લીટીમાં કથન તાત્પર્યમ વત્તા અજાનન, ત્યાં એ સંધિ છૂટી પડશે. ફરીથી ગાંધી મહોદયના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિર અને મૌન ઊભા રહ્યા. આગળ તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય, તેની આવા તાદૃશ્ય એટલે તેવા પ્રકારની, કેવી તો મૌન રહેવાની, મનોદશા એટલે મનની સ્થિતિ, મનઃસ્થિતિ, અવગમ્ય જાણીને ગાંધી મહોદયઃ સ્વકીય આશય સ્પષ્ટમ કરતું, ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવેન, શાંત ભાવથી, મૃદુ ભાષાયાશ્ચ અને ખૂબ જ નરમ વાણીમાં સત્યદેવમ અકથયત, સત્યદેવને કહ્યું. જ્યારે સ્વામી સત્યદેવ છે એ મૌન થઈ જાય છે અને કંઈ બોલતા નથી, સ્થિર ઊભા રહે છે, ત્યારે એની આવી સ્થિતિ, મનઃસ્થિતિ જાણે ગાંધી મહાત્મા તેને ખૂબ શાંતિથી અને નરમ ભાષામાં, મૃદુ ભાષામાં સ્વામી સત્યદેવને કહે છે. આ લીટીની અંદર અવગમ્ય છેલ્લે ય પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદંત, જાણીને ને પ્રત્યય એવું ને જ્યારે ગુજરાતી કરીએ ત્યારે સંબંધક ભૂતકૃદંત. આગળ સ્વકીયમ આશયમ, ત્યાં સંધિ છૂટી પડશે, સ્વકીયમ વત્તા આશયમ. ત્યાર પછી છેલ્લે જ્યાં ક્રિયાપદ છે ત્યાં સત્યદેવમ અકથયત, સત્યદેવ વત્તા અકથયત, સત્યદેવને કહ્યું, શૃણોતુ સાંભળો ભવાન, આપ સાવધાનેન સાવધાન મનસા મનથી, આપ સાવધાન મનથી સાંભળો, વયમ અન્યસામ સેવામ કરતું પ્રવૃતા હાસ્મ, વયમ એટલે આપણે, અન્યસામ એટલે બીજાની, સેવામ કરતું સેવા કરવા માટે પ્રવૃતા હાસ્મ તૈયાર થયા છીએ, આપણે બીજાની સેવા કરવા માટે તૈયાર થયા છીએ.
एतद एवं अस्माकं ध्येयमस्ति। अहीं बे वर्ड्समां संधि छूटी पड़शे। एतद वत्ता अस्माकं, ध्येयम वत्ता अस्ति। एतद एटले आ, अस्माकं एटले आपणुं, अस्मद सर्वनामनुं षष्ठी बहुवचननुं रूप छे। ए आपणुं ध्येयमस्ति, ध्येय छे। બીજાની સેવા કરવી આપણી થઈ છે, કારણ કે દેશ માટે સેવા કરે છે, કોઈ વ્યક્તિ માટે સેવા કરતા નથી। ભવાન જાનાતિ એવ, અહીંયા પણ સંધિ છૂટી પડશે। જાનાતિ વત્તા એવ, ભવાન આપ, જાનાતિ એવ, જાણો જ છો। યદ અસ્માકમ, અહીંયા પણ સંધિ છૂટી પડશે। યદ અસ્માકમ, કે જે આપણા દેશે જના, હા દેશના માણસો, કાષાયણ વસ્ત્ર ધારીણ, ભગવા વસ્ત્ર ધારણ કરેલ, સંન્યાસીન, સંન્યાસીની સેવા કરતું, સેવા કરવા માટે, સદૈવ, અહીંયા પણ સંધિ છૂટી પડશે। સદા વત્તા એવ, સદૈવ, હંમેશા, સમુત્સુકા ભવંતી, ઉત્સુક જ હોય છે। શું કહે છે? આપ જાણો જ છો, આપણા દેશના માણસો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક જ હોય છે। ભવંતિમાં પણ અંતિ પ્રત્યય આવ્યો એટલે કયું ક્રિયાપદનું રૂપ થશે? અંતિ પ્રત્યય એટલે વર્તમાન કાળ, અન્ય પુરુષ, બહુવચન। યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ, યદા જ્યારે ભવાન આપ સેવા કાર્યાય, સેવા કરવા માટે પ્રવૃત્તઃ, ભવિષ્યતિ તૈયાર થયા છો, તદા ત્યારે, કાસાય વસ્ત્ર ધારિણમ, ભગવા વસ્ત્ર ધારણ કરેલા, ભવંતમ દૃષ્ટવા, આપને જોઈને, એકતઃ, એકતો, તે એટલે તેઓ, કે બધા તેઓ, ભવતઃ સેવા કાર્યમ, આપનું સેવા કાર્ય, ન અંગીકરિષ્યંતિ, સ્વીકારશે નહીં, ભવિષ્યકાળનું રૂપ છે, અંગીકરિષ્યંતિ, ભવિષ્યતિ વગેરે। અપરતઃ, અને બીજું, તે ભવતઃ, તેઓ આપની સેવામ કરતું, પ્રવૃત્તા ભવિષ્યંતિ, સેવા કરવા માટે તૈયાર થઈ જશે। ફરીથી જોઈએ ભાષાંતર। યદા ભવાન સેવા કાર્યમ પ્રવૃત્તઃ, જ્યારે આપ સેવા કરવા, સેવા કાર્ય કરવા માટે તૈયાર થયા છો, તદા ત્યારે, કાષાયણ વસ્ત્ર ધારિણમ, ભગવા વસ્ત્રો ધારણ કરેલા, ભવંતમ દૃષ્ટવા, આપને જોઈને, એકતઃ તે ભવતઃ, એકતો તેઓ આપની સેવા કાર્યમ, ન અંગીકરિષ્યંતિ, સેવા સ્વીકારશે નહીં। અપરતઃ, બીજું, તે ભવતઃ સેવા કરતું, પ્રવૃત્તા ભવિષ્યંતિ, તે આપની સેવા કરવા માટે તૈયાર થઈ જશે। અને ન, આનાથી કિમ અસ્માકમ, ત્યાં પણ સંધિ છૂટી પડશે। શું આપણા ધ્યેયસ્ય, ધ્યેયને, હાનિ, હાનિ એટલે નુકસાન, ન ભવિષ્યંતિ, નહીં થાય, આનાથી શું આપણા ધ્યેયને નુકસાન નહીં થાય? શું ધ્યેય છે? તો કે ધ્યેય એક જ છે, કે એ આપણે આપણા દેશની સેવા કરવી, ગુલામીમાંથી મુક્ત બનાવવો। સંન્યાસ્તુ મનોગતઃ સંકલ્પ હેવ, સંન્યાસઃ વત્તા તુ, સંન્યાસ્તો મનોગતઃ, મનમાં કરેલો સંકલ્પ હેવ, સંકલ્પ જ છે, તસ્ય પરિધાને ન સહ, તેનો પરિધાન એટલે જે વસ્ત્ર ધારણ કરેલા છે તે વસ્ત્રની સહ, સાથે, સંબંધમ કયાપી દ્રષ્ટયા ન યોગ્ય, સંબંધ જોવો ક્યાંય પણ રીતે યોગ્ય નથી, તેનો વસ્ત્રની સાથે સંબંધ જોવો ક્યાંય પણ યોગ્ય નથી। અહમ નિશ્ચિત મન્યે, હું ચોક્કસપણે માનું છું, યત કાષાયણ વસ્ત્રાણામ ત્યાગેન, જે વસ્ત્ર, ભગવા વસ્ત્રના ત્યાગથી, સંન્યાસ ત્યાગ, સંન્યાસીનો ત્યાગ, નૈવ, ન વત્તા એવ, એમ સંધિ છૂટી પડશે, નૈવ, નહીં એવ એટલે જ, ભવિષ્યતિ થાય, ચોક્કસપણે માનું છું કે જે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસીનો ત્યાગ નહીં જ થાય। અતઃ વિચારયતું, માટે વિચારો, ભવાન એટલે આપ, માટે આપ વિચારો, તદંતરમ, ત્યાર પછી, અદ યોગ્યમ, ત્યાં પણ સંધિ છૂટી પડે છે, અને પછીના વર્ષમાં પણ સંધિ છૂટી પડે છે। યદ યોગ્યમ, યદ વત્તા યોગ્યમ, તત વત્તા કરો, તું તે કરો। અતઃ વિચારાય તું, ભગવાન આપ વિચારો, તદંતરમ, ત્યાર પછી, યદ યોગ્યમ, જે યોગ્ય લાગે તત કરો, તું તે કરજો।
આ વિચારય તું, કરો તું વગેરે, કરજો, વિચારો એમ કહે છે ને, એટલે આજ્ઞા આપે છે, એટલે શેના રૂપ છે? આજ્ઞાતકાળના. પણ આપણે ભવિષ્યકાળના, આજ્ઞાતકાળના એ પછી સ્પષ્ટ કરીકરણ કરશું. જેમ આપણે બે કૃદન જોયા, હેતવર કૃદન અને સંબંધક કૃદન, બરાબર, પછીના કૃદન પછી જોશું. એવી જ રીતે આપણે અત્યારે ફોકસ કર્યો છે વર્તમાન કાળ ઉપર, પછીના કાળ આપણે પછીના પાઠમાં જોશું. એટલે તમને સાથે સાથે એક એક કરું તો સાથે સાથે સમજાતા જશે. આગળ વિડીયો પણ મૂકેલા છે વર્તમાન કાળના, એ પણ તમે ફોલો કરજો એટલે વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. પછી વર્તમાન કાળના બંને પદ છે, પરસ્મય પદ અને આત્મને પદ, એના બંનેના કાળવાચક પ્રત્યયો પણ તૈયાર કરજો, જેથી કરીને દરેક ક્રિયાપદો તમને ઓળખાવતા આવડી જશે. કારણ કે પ્રત્યયો છે એ ધાતુની પાછળ લાગેલા છે, એનાથી ક્રિયાપદ બને છે અને પ્રત્યયો થકી જ ક્રિયાપદ છે એ ઓળખાય છે. એટલે આપણે બધા છે વ્યવસ્થિત રીતે પ્રત્યયો તૈયાર કરી લેજો. જો તમને આ બધું આઠમામાં આવે છે, છતાં હું નવમામાં કરાજું, આઠમામાં આવશે, નવમામાં આવશે, બધું દસમામાં આવશે, દસમાના પાઠ્યપુસ્તકમાં ક્યાંય આવતું હોતું નથી. એટલે વ્યવસ્થિત રીતે તમે સમજી અને તૈયાર કરજો. આગળ ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધી મહોદયનું આ વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવનો સંશય, તસ્મિન એવ ક્ષણે વ્યપગત, તસ્મિન એવ સંધિ છૂટી પડે, તે જ ક્ષણે વ્યપગત દૂર થઈ ગયો, સહ કાષાણ વસ્ત્રણામ ત્યાગમ કૃત્વા, તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા, સેવા કાર્ય અને સેવા કાર્ય કરવા, આત્માનામ પોતાની જાતને યોજિતું યોજવા માટે સન્નિધો ભવત તૈયાર થઈ ગયા, તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાની જાતને યોજવા માટે તૈયાર થઈ ગયા. સન્નિધો એટલે તૈયાર, સજ, અભવત એટલે થઈ ગયા. અહીંયા છે કૃત્વા છે, શ્રુત્વાની જેમ કયું કૃદંત આવશે? સંબંધક ભૂત કૃદંત, બરાબર. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પાઠનું ભાષાંતર વ્યવસ્થિત લખજો, શબ્દાર્થ લખજો, સંધિ લખજો, કૃદંતો લખજો અને ક્રિયાપદના રૂપો ઓળખાવ્યા તે લખજો. ત્યારબાદ સ્વાધ્યાય છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આપણે થોડાક સ્વાધ્યાયના ગુજરાતી પ્રશ્નો જોઈએ તો સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? તો કે સાબરમતી આશ્રમમાં જે ગાંધી મહોદય સ્વતંત્રતાનું આંદોલન ચલાવતા હતા તેનો શરૂઆતનો બધો વ્યવહાર કે વહીવટ છે એ ચાલતો હતો. સ્વામી વારંવાર આ પ્રશ્નો છે પૂછાય છે. સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશવા માટે ઈચ્છતા હતા? તો કે સ્વામી સત્યદેવ આશ્રમમાં ગાંધીજી સાથે જે કાર્ય કરવાની ઈચ્છા હતી સ્વતંત્રતા માટેના સેવા કાર્ય, તે સેવા કાર્ય કરવા માટે આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા. ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું? તો ગાંધીજીએ શાંત સ્વરે કહ્યું કે તમે છે ભગવા વસ્ત્રનો ત્યાગ કરો, હું એમ કહું છું. ભગવા વસ્ત્રના ત્યાગ કરવાથી છે એ સંન્યાસીપણાનો ત્યાગ થઈ જતો નથી, અને સંન્યાસીને અને ભગવા વસ્ત્રને કોઈ સંબંધ નથી. તો હું એમ કહું છું કે સંન્યાસના ત્યાગ કરવાનું નથી કે તો ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે જ કહું છું. સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે? તો કે સંન્યાસીઓ લોકો સાથે જો સંન્યાસી લોકો સેવા કરે તો ભગવા વસ્ત્ર જોઈને આપણા દેશના લોકો છે એમની સેવા કરવા માંડશે. આ પ્રકારનો વ્યવહાર છે એ રાખે છે. ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કહ્યું? ગાંધીજીની વાત સાંભળી અને છેવટે સ્વામી સત્યદેવના મનમાં જે શંકા હતી એ દૂર થઈ ગઈ, અને તે જ ક્ષણે તે એને ભગવા વસ્ત્રનો ત્યાગ કરી અને સેવા કાર્યમાં પોતાની જાતને છે એક સેવા કાર્ય માટે તૈયાર થઈ ગયા, અને આવી રીતે તે આશ્રમમાં રહ્યા અને આપણા જે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું તેમાં ઘણી બધી સેવા કરી. આમ કાકા સાહેબ કાલેલકરે આ એક પ્રેરણાદાયક કિસ્સો છે એ આપણને અહીંયા છે એ ગુજરાતીમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરી અને મૂકેલો છે.
કહેવાનો આશય શું છે? તો કે જે કંઈ ઉત્પન્ન વિચારો થાય છે એ મનમાંથી થાય છે. જો માણસ છે મનને કંટ્રોલ કરી શકે તો ઘણું બધું છે એ કાર્ય થઈ શકે. આગળ છે મેં તમને કહ્યું હતું કે મનને છે એ બ્રેઇન વોશ કઈ રીતે થાય, તો કે બ્રેઇન વોશ એટલે કે મનને ધોવું. હવે આપણે કપડાં ધોઈએ તો વોશિંગ પાવડર નાખીએ કે સાબુ છે મારીએ, બ્રશ મારીએ, પછી પાણીથીને આપણે કપડાં છે વોશ કરીએ એટલે કે સાફ કરીએ મેલા કપડાં. મન છે મોલું થાય તો શું કરવાનું? તો કે આવા નાના નાના પ્રેરણાદાયક કિસ્સાઓ, નાની નાની વાતો, વાર્તાઓ, બાળઉપદેશો કે રામાયણ મહાભારતના ગ્રંથોમાંથી જે પ્રેરણાત્મક કિસ્સાઓ છે, વાતો છે, એ લઈ અને આપણું મન છે આપણે શુદ્ધ કરી શકીએ છીએ, ફરીથી ફ્રેશ કરી શકીએ છીએ અને સારું કાર્ય કરવા માટે પ્રેરાઈએ છીએ. ચાલો હવે આપણે ફરી મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી આ ટોપિક છે વ્યવસ્થિત સમજી અને તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.